માજી માથા ઉપર બેગ મૂકીને આવ્યા છે બંને, આ તો છૂટા અને એક હાથમાં ગાડિયા. વાહ, ખીચડી, હા હા, મસ્ત મજાના મરચા અને આ છે શાક. રીંગણા બટાકા નું શાક. સો મારી પાસે અત્યારે તમે જે ભારતીય આશ્રમનો ગેટ જોઈ રહ્યા છો, ત્યાંથી પરિક્રમા નોર્મલી શરૂ થઈ જતી હોય છે. આગળ વધારાનો એક ગેટ છે, રૂપાયતન ગેટને પરિક્રમાના પ્રવેશદ્વાર તરીકે મૂકવામાં આવ્યો છે. આજે આગ્રહ કરી રહ્યા છે લોકોને, પકડી પકડીને ચા દૂધ માટેનો આગ્રહ કરી રહ્યા છે કે આવો ચા દૂધ પીતા જાઓ. પરિક્રમાની શરૂઆત તો જોરશોરથી થઈ ગઈ, પણ અહીંયા અનેક એવા લોકો ચહેરા બધા અજાણ્યા છે. પણ એમાં એક વાત તમને કહું, કોઈ આવીને આપણને એટલું કહે છે ને કે અમે તમારો વિડીયો જોયો, તમારા સબસ્ક્રાઈબર છે, જાણે આપણને એમ લાગે આપણા ફેમિલીનું કોઈક મેમ્બર આપણને મળ્યું હોય. આપણને અત્યારે એવા જ એક સબસ્ક્રાઈબર મળી ગયા. શું નામ તમારું? કેયુર, ખુમાણ કેયુર. ખુમાણ કેયુર, ક્યાંથી આવો છો તમે? અમદાવાદ. આ પહેલી પરિક્રમા છે કે આની પહેલા કરી? પહેલી પરિક્રમા કરી હતી. અચ્છા, તમે કયા વિડીયો જોયા અમારા? બધા આપણે જોયેલા. અચ્છા, છેલ્લે કયો વિડીયો જોયો હતો? મળી ગયા તો મને એમ લાગ્યું કે મારી પરિક્રમાની સુધરવાની શરૂઆત થઈ ગઈ. થેન્ક યુ કેરભાઈ, થેન્ક યુ. સો અહીંયા જોઈ શકો છો તમે, ચા પાણીનો કેમ્પ લાગ્યો છે. આવા તમને ડગલે ને પગલે અલગ અલગ કેમ્પ જોવા મળી જશે, અને લોકો તમને હાથ પકડી પકડીને વિનંતી કરી કરીને ચા પાણી અને નાસ્તો કરાવશે. સો આ છે ગિરનારની મોજ. હજી તો ચા પીને 200 મીટર પણ આગળ નહીં વધ્યા હોય ત્યાં તો ગાંઠિયા, મરચા અને મોનથાની સુગંધની સાથે બસ ગાંઠિયા ખાતા જાઓ, ગાંઠિયા ખાતા જાઓ ની બૂમો સાંભળવા મળી. બીજી તરફ ગાંઠિયા, મરચા અને મોનથાણ, અરે વાહ. તમે પરિક્રમામાં એકલા આવ્યા હો ને તો તમને એવું ફીલ ના થાય કે તમે એકલા છો. અહીંયા એકને મૂકીને બીજા અનેક સંઘો એવા છે કે જે તમને પરિવારની જેમ આગ્રહ કરશે. માજી માથા ઉપર બેગ મૂકીને આવ્યા છે બંને, આ તો છૂટા અને એક હાથમાં ગાડિયા. વાહ, તમને આવા સીન બહુ બધી જગ્યાએ જોવા મળી જશે. કાકા કયા ગામથી આવો છો? પરિક્રમા કરો છો? હું 30 વર્ષ ત્યાં કરું છું, પણ આ 155 ક્ષેત્ર ચાલે છે આંબા ભગત જગ્યા નું. ધોલ 47 કરવા પછી 6 તાલુકા. ખબર નહીં કેમ પણ ગિરનાર પ્રવેશ દ્વારમાં પગ મૂકતાની સાથે જ શરીર એની મેળે ઉર્જાન્વિત થતું હોય એવો આભાસ થતો હતો. અને પછી રૂપાયતનથી થોડા જ આગળ વધતા દેખાણી એક મુહિમ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત રાખવાની. યુ કેન સી હિયર કે લોકો જે પોતાની પાસેથી પ્લાસ્ટિક લઈને આવ્યા હોય એની પાસેથી પ્લાસ્ટિકની બેગ અહીંયા લઈ લેવામાં આવે છે અને એમને કાપડની બેગ આપવામાં આવે છે. અને જો ભૂલે ચૂકે પણ અંદર પ્લાસ્ટિક મળી આવ્યું તો 25,000 સુધીનો દંડ આજે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિક્લેર કર્યો છે કે 25,000 સુધીનો દંડ થશે. સો આ રીતે લોકો પાસેથી પ્લાસ્ટિક્સ લઈ લેવામાં આવે છે અને એમને
આ રીતે બ્લુ કલરની કાપડની બેગ આપવામાં આવે છે. આ જે બેગ છે આ કયું મટીરિયલ છે? વુલન મટીરિયલ, કાપડ ઉપરનું મટીરિયલ. અહીંયા બેગ્સ પણ ચેક કરવામાં આવે છે લોકોની. ગિરનારનું ડેન્સ ફોરેસ્ટ એરિયા શરૂ થાય એની પહેલાં તમને ઘણા લારી ગલ્લાવાળાઓ, ઘણા સ્ટોલ્સવાળાઓ તથા ઘણા ફૂડ આઇટમ્સ વેચનારા લોકો જોવા મળી જશે, જેની પાસેથી તમે કેટલીક ખાદ્ય સામગ્રી ખરીદી શકશો. એટલું ધ્યાન રાખજો, પાન, ફાકી, તંબાકુ જેવી વસ્તુને જંગલમાં લઈ જવાની મનાઈ છે. આપણે લોકોએ નાનપણની અંદર આ શબ્દ બહુ સાંભળેલો હોય કે ચલો વનભોજન કરવા જઈએ. વનભોજન ખરા અર્થમાં કેવું થતું હોય એક વખત પરિક્રમાર્થી એને પૂછજો. એની વનભોજન કરવાની અનુભૂતિ કંઈક અલગ જ હશે. તો તમે જોઈ રહ્યા છો અહીંયા ઘરના રોટલા બની રહ્યા છે દેશી સ્ટાઇલથી. ચાર પથ્થર વચ્ચે ચૂલો બનાવી અને લોકો અહીંયા ખાશે. જે રીતે અહીંયા બેનને જોઈ રહ્યા છો ચૂલા ઉપર રોટલા બનાવી રહ્યા છે અને અહીંયા મિત્ર જે છે એ અત્યારના થોડો આરામ ફરવા રહ્યા છે. ક્યાંથી આવો છો? માધવપુરથી. અને પરિક્રમા કેટલા મીસા તમારી? ચોથી પરિક્રમા છે. અને તમે કેમ હાથે જ રોટલા બનાવો? અન્ય ક્ષેત્રમાં તો ઘણી બધી અહીંયા સગવડતા હોય છે. એમ કેટલા રોટલા બનાવો? બાર તેર રોટલા બનાવો. અને પછી બધું ખતમ કરીને સવારના નીકળવાનું કે રાત્રે? સવારના નીકળો. તો બીજી બાજુ અનેક એવા પરિવારો છે જેણે પોતાનું વાળું પાણી ચાલુ કરી દીધું છે. વન ભોજનની આ જ મજા છે, છાશ સાથે રોટલા. કયા ગામથી આવો છો? ઉમનાબાઈજી નાથળ. અચ્છા, આ તમે અન્ય ક્ષેત્રમાં ખાવાની જગ્યાએ આમ મજા આવે વધારે? મજા આવે ખરેખર. કેટલામી પરિક્રમા છે? આ તો દાદી થઈ. પછી રાત્રે રોકાવો કે સવાર ના નીકળો? રોકાવો ઘડી 10 વાગ્યા પછી નીકળજો. વાહ વાહ, સરસ. જય ગિરનારી. જય ગિરનારી. સો ફિલહાલ આપણે આવી ગયા છીએ લાલઢોરી 3 રસ્તા જે પરિક્રમાના રૂટ ઉપર લાલઢોરી અને રૂપાયતન પછી ઝીણાબાવાની મઢી તરફ જતો રસ્તો છે. અહીંયા પોલીસનો રાઉટી નંબર 10 તમને જોવા મળી જશે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રાઉટી અને પોલીસ ડિપાર્ટમેન્ટની રાઉટી પણ અહીંથી શરૂ થઈ જશે. એની સાથે અહીંયા એક બોર્ડ મૂકવામાં આવ્યું છે, સાઇન બોર્ડ. તમને બધી પ્રકારની ઇન્ફોર્મેશન અહીંયા મળી જશે, ખાસ કરીને રૂપાયતન, ઝીણાવાની મઢી, માળવેલા અને માળવેલાથી નળપાણીની ગોળી અને બોરદેવી સુધીના તમામ પોઈન્ટ્સ કેટલા ડિસ્ટન્સ ઉપર છે એ તમને ખ્યાલ આવી જશે. જો કે અત્યાર સુધી તમે જે જોઈ રહ્યા હતા એ ગિરનારની લીલી પરિક્રમાનો થોડો મનોરંજક અને સરળ તબક્કો હતો. ખરી કસોટી તો હવે શરૂ થવાની, ઈંટવાની ઘોડી ચડવા ટાઈમે. જો કે પરિક્રમાર્થીની સાથે સાથે વન વિભાગની પણ એટલી જ કસોટી હોય છે, કારણ કે અહીંથી એટલે કે ઈંટવા ચેકપોસ્ટથી રિઝર્વ ફોરેસ્ટ એરિયા શરૂ થાય છે. અહીંયા ખાસ કરીને એ લોકોએ પરિક્રમાર્થી દ્વારા વન્ય જીવસૃષ્ટિને અને વાઇલ્ડલાઈફને કોઈ નુકસાન ન થાય, કોઈ એવી વસ્તુ સાથે લાવવામાં ન આવે જે વન્ય જીવસૃષ્ટિને નુકસાન કરતી હોય અથવા ફોરેસ્ટના કાયદાની અગેન્સ્ટમાં હોય. પાન, બાવા, ગુટખા કે બીડી, સિગરેટ જેવી કોઈ વસ્તુ અહીં લાવવાની મનાઈ હોય છે. આ તમે જે જોઈ રહ્યા છો એ છે ઈંટવાની ઘોડી. ગિરનારની 36 કિલોમીટર લાંબી પરિક્રમાની અંદર સૌથી પહેલો ટફ પડાવ. અત્યાર સુધીમાં તમે ઈંટવાની પોસ્ટ સુધીમાં
જેટલી જેટલી વસ્તુ જોઈ એમાં તમને લોકો કાં તો ચાનો આગ્રહ કરતા, કાં નાસ્તાનો આગ્રહ કરતા, કાં જમવાનો આગ્રહ કરતા જોવા મળ્યા હશે. લોકો મનોરંજનના સાધનો પણ લઈને બેઠેલા જોવા મળ્યા હશે. બટ સૌથી વધારે પસીનો છોડાવશે તમારી આ ઈંટવાની ઘોડી. એક વખત ઈંટવાની ઘોડી પસાર કરી લીધા પછી જીણા બાવાની મઢી અને માળવેલા સુધી કોઈ ટેન્શન નથી, આરામદાયક તમને તમારી પરિક્રમા થશે. અને ત્યારબાદ નળ પાણીની ઘોડી જે ઈંટવાની ઘોડી કરતાં પણ ડબલ ટફ પડાવશે. સો ગિરનારની પરિક્રમા તમને ક્યાંક પસીનો છોડાવશે તો ક્યાંક તમને દત્ત ભગવાનની અનુભૂતિ પણ કરાવશે. બોલો જય ગિરનાર. અત્યારના ઘોડી ચડતા જાય છે, હાફતા જાય છે, છતાંય મોઢામાંથી દત્ત ભગવાનનું નામ લેતા જાય છે. જય ગિરનાર. સો આજનો ડે વ્લોગ અહીંયા જ કમ્પ્લીટ કરીએ. નેક્સ્ટ વ્લોગમાં હું તમને ગિરનાર પરિક્રમાની નાઇટ લાઈફ થોડી દેખાડીશ અને સાથે સાથે આપણે અહીંના કેટલાક ફૂડ વિડીયોઝ પણ બનાવશું. સ્પેશિયલી ભજીયા માટીના અન્ય ક્ષેત્રો લાગે છે અને સાથે સાથે જલેબી ગાંઠિયા પણ હાથ પકડી પકડીને લોકોને રિક્વેસ્ટ કરીને ખવા માટે અને અહીંના અન્ય ક્ષેત્રના લોકો પરિક્રમાર્થીઓને લઈ જાય છે. આપણે અત્યાર સુધીના વ્લોગ્સની અંદર ઝીણા માવાની મઢી અને બોરદેવી જેવા મહત્વના પડાવો પણ જોયા. ઈંટવાની ઘોડીથી નળપાણીની ઘોડી ઓલમોસ્ટ 6.5 કિલોમીટર્સના અંતરે આવે છે. ત્યાંથી માળવેલા 3.5 કિલોમીટર, માળવેલાથી નળપાણીની ઘોડી ઓલમોસ્ટ 2 કિલોમીટર્સના અંતરે આવે છે અને નળપાણીની ઘોડીથી 4 કિલોમીટરના અંતરે આવે છે બોરદેવી. બોરદેવીથી ઓલમોસ્ટ 7.5-8 કિલોમીટર્સ ઉપર ભવનાથનો રસ્તો આવે છે. એટલે કે ભવનાથ જે છેલ્લો તબક્કો, છેલ્લો પડાવ હોય છે ગિરનારની લીલી પરિક્રમાનો. સો આ વિડીયો તમને કેવો લાગ્યો એ બિંદાસ એઝ અ ફ્રેન્ડ કહેવાનું ભૂલતા નહીં કમેન્ટ સેક્શનમાં જઈને, અને સાથે સાથે તમારા કોઈ સૂચનો હોય તો એ પણ જણાવતા રહેજો. સમીર મળશે હવે તમને નેક્સ્ટ વિડીયો સાથે. લેન સ્ટે બ્લેસ્ડ એન્ડ જય ગિરનારી. વાહ, 8-9 વર્ષના બાળકો પણ તેના હાથમાં બેટરી લઈને પરિક્રમા કરી રહ્યા છે.